કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે કોરોનાની સ્થિતિ પર સીએમ વિજયભાઈ રૂપાણીની સાથે વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ ખાસ વાતચીત કરી છે. તો કોરોનાની જે મહામારી ચાલી રહી છે, લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે આની વચ્ચે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી અણધારી આફત જેવો આ વાયરસ છે, જેનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે અને હવે ગુજરાતમાં પણ આ વાયરસે દસ્તક દીધો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 82 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે, પરંતુ એની સામે ગુજરાત સરકારનો શું એક્શન પ્લાન છે એ પણ જાણવું મહત્વનું છે. હાલ અમે મુખ્યમંત્રી જે ડેશબોર્ડ જ્યાંથી મુખ્યમંત્રી સમગ્ર રાજ્ય ઉપર નજર રાખી રહ્યા છે ત્યાં અમે ઉપસ્થિત છીએ અને અહીંયાથી જ સમગ્ર ગુજરાતનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે રાજ્યના મુખ્યમંત્રી જોડાયા છે, એમની સાથે સીધી વાત કરીશું. સર, જે રીતનું ગુજરાતની અત્યારની સ્થિતિ છે, રાજ્ય સરકારનો શું એક્શન પ્લાન છે? એકચ્યુઅલી બધા જાણે જ છે કે આપણે 3 મોરચે લડી રહ્યા છે. એક તો લોકડાઉન 100% સફળ થાય, સોશિયલ ડિસ્ટન્સ અને લક્ષ્મણ રેખાની બહાર કોઈ ન જાય, એ જ આ લડાઈનો મુખ્ય હેતુ છે. તો એના માટે લો એન્ડ ઓર્ડર, પોલીસ વ્યવસ્થા એ કરી રહ્યા છે. બીજું, જે કોઈ પેશન્ટ ને આપણે સિમ્પટમ્સ દેખાય તો એના ટેસ્ટ, એની સારવાર, એમને ક્વોરન્ટાઇન, એમને પોઝિટિવ આવે તો હોસ્પિટલની વ્યવસ્થા, હોસ્પિટલમાં સિરિયસ થાય તો આઈસીયુની વ્યવસ્થા, વેન્ટિલેટર, આ બધી વ્યવસ્થાઓ વ્યાપક પ્રમાણમાં કરવી પડે અને એ પણ આપણે કરી રહ્યા છીએ. ને હેલ્થનો, મેડિકલનો સ્ટાફ એ આખી જવાબદારી સંભાળીને સુંદર કામ કરે છે. ત્યાર પછી ત્રીજો મોરચો છે, લોકડાઉનને સફળ કરવું હોય, ઘરે બેઠા લોકોને ચીજવસ્તુ આવશ્યક મળતી રહે, દવા, અનાજ, કરિયાણું, શાકભાજી, દૂધ, જે દરરોજની જરૂરિયાત છે, એની ચેઇન એ જળવાઈ રહે, એમાં ખાડો ન પડે. આ આખી 3 મોરચે આ આખો ક્વોરન્ટાઇન સામેનો જંગ જનતાના સથવારે, અધિકારીઓ કર્મચારીઓના પુરુષાર્થ અને આપણે સૌ સાથે મળીને આ જંગ અત્યારે લડી રહ્યા છીએ. ગુજરાતમાં આપણે લગભગ 10 તારીખથી આ બધું શરૂ કરેલું હતું. ઘણા બધા નિર્ણયો નિર્ણાયક સરકાર તરીકે લઈ દિવસ રાત આખી નિગરાની રાખીને આપણે પરિસ્થિતિ ઉપર અંકુશ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સદનસીબે 1.5 વર્ષ પહેલા આપણે આ સીએમ ડેશબોર્ડ ચાલુ કરી દીધું હતું. આજે એના ફાયદા દેખાય છે, કારણ કે હવે બહાર જવાની મનાય છે, પણ લોકો શું કરે છે, લોકોને શું તકલીફ છે, તો અહીંથી સંપૂર્ણ આપણે વસ્તુ બધી જોઈ રહ્યા છીએ કે આજે બધા રસ્તા જો સુમસામ છે, અહીં બેઠા ખબર પડે અને કઈ ભીડભાડ હોય તો અહીંથી ફોન ઉપર સૂચના અપાય કે ભાઈ આ રોડ ઉપર આ વ્યવસ્થા જોવો અને આપણે જેથી કરીને આનો કંટ્રોલ થવો જોઈએ. અહીં બેઠા બેઠા વિડીયો કોન્ફરન્સ થાય છે. આજે સવારે જ મેં કેબિનેટની મિટિંગ મેં અહીંયાથી કરેલી અને આ કેબિનેટની મિટિંગમાં સાથે મળીને અલગ અલગ જિલ્લામાં મંત્રીઓ હતા તો એ મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા અને સીધી અહીંથી મારી આખી વાતચીત બધા મંત્રીઓ સાથે થઈ અને આ કેબિનેટ મિટિંગમાં અમે લોકોએ અહીં બેઠા બેઠા અનેક નિર્ણયો કર્યા. એવી જ રીતે આપણે કહું તો આ વ્યવસ્થા એવી છે કે આખા ગુજરાતના તમામ સીસીટીવી કેમેરાનું નેટવર્ક અહીંયા જોડાયેલું છે. અહીં બેઠા દરેક વસ્તુ, ઇવન આપણે અત્યારે જોવું હોય કે રેશન કાર્ડની દુકાનો ઉપર શું ચાલે છે તો એ પણ તમને આપણે આ બોર્ડ ઉપરથી જોવા મળે કે રેશનિંગની દુકાનમાં લોકો વ્યવસ્થિત રીતે, જો આ રેશનિંગની દુકાન છે અને ત્યાં બહેનો રેશનિંગનું અનાજ લઈ રહ્યા છે, તો આ એક આખી વ્યવસ્થાનો સદુપયોગ આપણે આ કોરોનામાં લડવામાં આપણે કામ આવી રહ્યો છે. આપને હું કહીશ કે હું પણ 20મી તારીખથી મારા ઘરની બહાર નીકળ્યો નથી, પરંતુ ઘરમાં આ ઓફિસ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી આ બધી વ્યવસ્થાઓને, લોકોના ફીડબેક, લોકો સાથે વાત, દર્દી સાથે વાત, ડોક્ટર સાથે વાત, આ બધી કરી રહ્યા છીએ આપણે.
સર આથી પુરવઠો વિતરણ કરવાનું પણ ચાલુ કર્યું કે જે લોકો ખરેખર નિરાધાર છે અથવા તો જે ગરીબ રેખા નીચે આવે છે એમની સરકાર પુરવઠો આજથી આપવાનું શરૂ કરી છે, શું કહેશો? બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 6.5 લાખ થી વધુ લોકોને પુરવઠો મળી ગયો છે અને આપણે 64 લાખ કાર્ડ ધારકોને આ અનાજ 3 દિવસમાં વિતરણ કરવાના છીએ. બહુ સુંદર રીતે અત્યારે બધું વિતરણ થઈ રહ્યું છે. કલાક કલાકના મારી પાસે એક્ઝેક્ટ આંકડા પણ આવી રહ્યા છે અને શાંતિથી આ અનાજ વિતરણ દ્વારા આપણે લગભગ ગરીબ બધા ફેમિલીને આપણે અનાજ આપી દેશું. સર નવી COVID-19 હોસ્પિટલ બની રહી છે, હમણાં જ પણ આપ સમગ્ર ચિતા લીધો છે, હોસ્પિટલ કેવી હશે, એની સુવિધાઓ કેવી હશે? મૂળ વાત એ છે કે વર્સ્ટ કમ વર્સ્ટ જે રીતે અમેરિકા યુરોપના દેશોમાં જે થયું એવું આપણે ઈચ્છે ન થાય, પણ થાય તો અહીંયા આપણે બધી વ્યવસ્થા ગુજરાતમાં પેશન્ટો માટે વધુને વધુ બેડવાળી હોસ્પિટલ, વધુને વધુ આઈસીયુ, વધુને વધુ કેપેસિટીમાં વેન્ટિલેટર ફિટ થાય, વધુને વધુ લોકોની સેવા થઈ શકે એ પ્રકારનો આપણો આખો પ્રયત્ન છે. સર ખાસ કરીને સિનિયર સિટીઝન અથવા તો જે વિવિધ બીમારીઓથી પીડાઈ રહ્યા છે એમના માટે સરકારે શું વ્યવસ્થા કરી છે? સરકારે તમામ કલેક્ટરોને આદેશ આપ્યો છે, મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપ્યો છે કે સિનિયર સિટીઝન સાથે વાતચીત થાય અને એમની આવશ્યકતા અને એમની જે જરૂરિયાત છે એને માટેનું એક આખી એપ ડેવલપ થાય અને દરરોજ એમને કંઈ જોતું હોય તો પહોંચી જાય એની પણ વ્યવસ્થા આપણે કરી છે. સર્વેની પણ કામગીરી અત્યારે ચાલી રહી છે, સમગ્ર ગુજરાતમાં સર્વેની કામગીરી છે, કેવી રીતનો સર્વે અત્યારે ચાલી રહ્યો? સર્વે એટલે કે ઓવરઓલ હેલ્થ સર્વે, સર્વેક્ષણ એટલે કે કોઈને મેજર બીમારી છે તો એની વિશેષ ચિંતા થાય અને એ પ્રકારે હેલ્થ ડિપાર્ટમેન્ટે આની સર્વે કરીને પ્રયત્ન કર્યા છે. બધાને ટ્રીટમેન્ટ પણ લોકલ ડોક્ટર સાથે કન્સર્ન કરી અને વ્યવસ્થા ગોઠવી છે અને જેથી કરીને કોરોનામાં વધુ પ્રસરે નહીં, મૃત્યુ પણ ઓછામાં ઓછું થાય એની ચિંતા આપણે કરીએ છીએ. સર આપના સમયકાળમાં એક વાયુ વાવાઝોડું પણ આવ્યું, કમોસમી વરસાદ પણ થયો, સાથે સાથે બનાસકાંઠામાં તીડનું પણ આક્રમણ કર્યું. એક મુખ્યમંત્રી તરીકે આ પ્રકારની ચેલેન્જીસ કેવી રીતે તમે લો છો? જો દરેક સરકારને નાની મોટી ચેલેન્જીસ તો રહેવાની જ છે અને એ ચેલેન્જમાં આપત્તિને આશીર્વાદમાં પલટાવવાનો જો કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ ન હોય તો પ્રજા દુઃખી થાય. આપણે દરેક ચેલેન્જ વખતે એક આત્મવિશ્વાસ, પ્રજાનો વિશ્વાસ જગાડીને આપણે ચેલેન્જને ઉપાડી અને એમાંથી સફળતાપૂર્વક બહાર નીકળ્યા છે, આ ચેલેન્જમાં પણ બહાર નીકળીશું. સર દિલ્હીની ઘટના વિશે થોડું પૂછીશ કે દિલ્હીમાં જે રીતની ઘટના બની એક તો એને લઈને ગુજરાત સરકારનું શું એક્શન? સરકારે બહુ સ્પષ્ટતાપૂર્વક નિર્ણય કરી લીધો છે કે જેટલા ગુજરાતમાંથી ત્યાં ગયા હશે એક એકને ગોતી ગોતી ક્વોરન્ટાઇન કરવામાં આવશે, એમની ચકાસણી કરવામાં આવશે, એમના ઉપર આદેશોના ભંગ માટેના કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. વિદેશથી જે લોકો અહીં આવી રહ્યા છે અને આપની હોસ્પિટલમાં જે સારવાર મેળવી રહ્યા છે એ સરકારનો આભાર માની રહ્યા છે, એમને એવું કહેવું છે કે અમે જો વિદેશમાં હોત તો અમને આવી સુવિધા ન મળી હોત. તો એ તો સરકાર માટે સારી વાત છે, આપણે બધા જે કરી રહ્યા છે એની એક સ્વીકૃતિ અને પ્રશંસા છે. એમને બધાને ગમવું હોય તો એક આપણે આપણી ફરજ સારી રીતે અદા કરી છે એવું આપણે આત્મસંતોષ થશે. સર અમારા VTV ના દર્શકોને શું કહેવા માંગશો? આપના દ્વારા હું આપના દર્શકોને ખાસ કહીશ કે 21 દિવસના લોકઆઉટમાંથી આપણે 8 દિવસ તો પસાર કરી ચૂક્યા છીએ, હવે બાકીના દિવસો પણ રમતા રમતા પસાર થઈ જશે. તો આપ સૌ આદેશોનું પૂર્ણ પાલન કરો, ઘરની બહાર ન જ નીકળવું, લક્ષ્મણ રેખા તોડવી જ નહીં, આ વાતને ધ્યાનમાં રાખી અને આપ સૌ સહકાર આપશો તેવી આપ સૌને મારી વિનંતી છે. સાથે સાથે આપ સૌને ધન્યવાદ પણ આપું છું કે આપે ખૂબ સારો સહકાર આપ્યો છે, તો થોડાક દિવસ ધીરજ રાખી અને સહકાર આપશો તેવી આપ સૌને વિનંતી. આભાર સર, થેન્ક યુ. ચોક્કસથી તો કહી શકાય કે સરકાર પ્રયત્નો કરી રહી છે કે આ વાયરસને કોઈ પણ રીતે કંટ્રોલમાં કરવામાં આવે, સરકાર જે સૂચનાઓ કહી રહી છે એનું પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે અને ખાસ કરીને VTV પણ અપીલ કરી રહી છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. કેમેરામેન નરેશ ભુટિયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, VTV ગાંધીનગર.